गुड मॉर्निंग विद्यार्थी मित्रों, आपणे धोरण 8 માં ચેપ્ટર નંબર 5 માં જોતા હતા. કયું ચેપ્ટર હતું? 5 માં નામ કોલસો અને પેટ્રોલિયમ હતું. તો એમાં આપણે જોયું હતું, આગળ જોઈએ કુદરતી વાયુ કઈ રીતે મળે છે એના માટેનું. બરાબર, કુદરતી વાયુ ખૂબ જ અગત્યનું અશ્મિ બળતણ છે, કારણ કે તેને પાઇપલાઇન દ્વારા વહન કરવો સરળ છે. ઊંચા દબાણ હેઠળ કુદરતી વાયુને કુદરતી વાયુ એટલે કે સીએનજી, કોમ્પ્રેસ નેચરલ ગેસ તરીકે સંગ્રહ કરવામાં આવે છે. સીએનજીનો ઉપયોગ વિદ્યુત ઉત્પાદન માટે પણ કરવામાં આવે છે. કેમાં કરવામાં આવે છે? વિદ્યુતનું ઉત્પાદન કરવામાં પણ આવતો જોવા મળે છે. આજકાલ તેનો ઉપયોગ વાહનના બળતણ તરીકે પણ થાય છે. કોના તરીકે? વાહનના બળતણ તરીકે. બરાબર, કારણ કે તે ઓછું પ્રદૂષણ કરે છે, તે સ્વચ્છ બળતણ છે. કેવું કરે છે? ઓછું પ્રદૂષણ કરતું જોવા મળે. સીએનજીનો સૌથી મોટો ફાયદો એ છે કે તે ઘર કે કારખાનામાં કે જ્યાં તેને પાઇપલાઇનથી પહોંચાડી શકાય તે છે ત્યાં સીધો જ દહન માટે ઉપયોગમાં લઈ શકાય છે. એટલે કે કેવું કરી શકાય? સરળતાથી પહોંચી જતો જોવા મળે છે અને ઉપયોગમાં લઈ શકાય તેવો છે. આપણને આપેલું છે પેટ્રોલિયમના ઘટકો આપેલા હોય અને ઉપયોગ શેમાં થતો જોવા મળે છે એ છે. પ્રવાહી સ્વરૂપે પેટ્રોલિયમ વાયુ એટલે એલપીજી એક ઘરગથ્થુ ઘર અને ઉદ્યોગોમાં માટે બળતણ તરીકે, પેટ્રોલ મોટર બળતણ વાહન એવું, ડ્રાય ક્લિનિંગ માટે સોલ્વેન્ટ. બરાબર, કેરોસીન તો સ્ટોવ દીવા અને જેટ પ્લેન માટેનું બળતણ તરીકે, ડીઝલમાં ભારે વાહનો તથા ઇલેક્ટ્રિક. ઊંજણ તેલ તો એના માટે શેનો ઉપયોગ થતો મળે છે એ. બરાબર, ઉજવા માટે. પછી પેરાફિન મીણ તો કે મલમ મીણ અને વેસેલિન વગેરે બનાવવા માટે થતો જોવા મળે. બરાબર, બિટ્યુમિનમાં છે રંગ બનાવવા માટે, તેમાં રંગને સમતોલ કરવા. તો હવે શું કહીએ? તો શું કીધું? પાઇપલાઇનની આવી વ્યવસ્થા વડોદરા, દિલ્હીના કેટલાક ભાગો તથા અન્ય સ્થળોએ જોઈ શકાય છે. ક્યાં જોઈ શકાય છે? વડોદરામાં, ગુજરાતમાં અને આપણા ભારતમાં ક્યાં? દિલ્હીમાં જોવા મળતી હોય. ઘણા બધા રસાયણો તથા ખાતરોના ઉત્પાદનમાં પ્રાથમિક ઘટક તરીકે પણ કુદરતી વાયુઓનો ઉપયોગ થાય છે. ભારતમાં કુદરતી વાયુઓનો ખૂબ મોટા સંગ્રહ સ્થાનો છે. ભારતમાં તે ત્રિપુરા, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને કૃષ્ણા ગોદાવરી નદીના મુખ ત્રિકોણમાં પ્રદેશમાં કુદરતી વાયુઓ મળી આવતા જોવા મળે છે. બરાબર, તો એના માટેનું છે. હવે કેટલીક કુદરતી સંસાધનોની મર્યાદા છે કે કઈ રીતે? તો આપણે મર્યાદાઓ જોઈએ. આ પ્રકરણની શરૂઆતમાં તમે ભણ્યા છો કે કેટલાક કુદરતી સંસાધનો પુનઃ અપ્રાપ્ય છે, જેવા કે અશ્મિ બળતણ પણ, જંગલ, ખનીજો વગેરે. એ કેવા હોય? પુનઃ અપ્રાપ્ય જોવા મળતા હોય છે. બરાબર, તમે જાણો છો કે કોલસો અને પેટ્રોલિયમ અશ્મિ બળતણ છે. મૃત જીવોને આ બળતણમાં રૂપાંતરિત થતા લાખો વર્ષો લાગે છે. કેવો લાગે છે? લાખો વર્ષો લાગતા જોવા મળતા હોય છે. બીજી બાજુ આ દરેકના જાણીતા સંગ્રહ સ્થાનો ફક્ત થોડાક શતક સુધી ચાલે તેવો છે. એટલે કે શું થાય? થોડા વર્ષો સુધી ચાલે એવો છે, શતક સુધી. વળી આ બળતણનું દહન એ વાયુ પ્રદૂષણનું મુખ્ય કારણ છે. કેવું મળે જોવા મળતું હોય? વાયુ પ્રદૂષણનું મુખ્ય કારણ જોવા મળતું હોય છે. બરાબર, તેમનો વપરાશ ગ્લોબલ વોર્મિંગ સાથે પણ સંકળાયેલો છે. આથી જરૂરી છે કે આ બળતણનો ત્યારે જ ઉપયોગ કરીએ છીએ જ્યારે તેના વગર ચાલે તેમ ન હોય. આને કારણે સારું પર્યાવરણ, ગ્લોબલ વોર્મિંગનું ઓછું જોખમ તથા લાંબા સમય સુધીને તે પ્રાપ્ત રહે છે. એટલે કે શું થશે? આપણને લાંબા સમય સુધી પ્રાપ્ત થતું જોવા મળે છે. ભારતની ધ પેટ્રોલિયમ કન્ઝર્વેશન એન્ડ રિસર્ચ એસોસિએશને એવું કીધું, સંસ્થા વાહનના ચલાવવા માટે સમયે પેટ્રોલ અને ડીઝલની બચત કઈ રીતે કરવી જોઈએ તેની સલાહ આપે છે, જે નીચે મુજબ. એટલે કે સલાહ કઈ કઈ હોય છે? કોના દ્વારા પાડવામાં આવ્યું હતું? તો કે ધ પેટ્રોલિયમ કન્ઝર્વેશન એન્ડ રિસર્ચ એસોસિએશન દ્વારા. બરાબર, બને ત્યાં સુધી એકધારી અને મધ્યમ ગતિથી વાહન ચલાવો. એટલે એકધારી ચલાવવાનું અને મધ્યમ ગતિથી ચલાવવાનું. ટ્રાફિક સિગ્નલ પાસે અથવા તો તમારે જ્યાં રાહ જોવાની હોય ત્યાં એન્જિન બંધ કરી દો. કેવું કરી દેવાનું? બંધ કરી દેવાનું. વાહનોના ટાયરમાં યોગ્ય દબાણની ખાતરી કરો. એટલે કે દબાણની કેવી કરવાની? ખાતરી કરવાની. વાહનની નિયમિત જાળવણી રાખો. એટલે કે શું કરવાનું? એને સ્વચ્છ રાખવાનું, એની સારવાર કરવાની, એ નિયમિત જાળવણી કરવાની.
बराबर। तो आपने आपी दीदा परिभाषिक शब्दों आपिया है ये तमारे वांची रिवाना अने शू कहवाय इने इंग्लिश में ये ध्यान रखवानुं। हवे आपणे स्वाध्यायना प्रश्नों जोईए तो सीएनजी अने एलपीजी ने बर्तन तरीके वापरवामां शू फायदा थाय छे तो ये जोईए। तो एमां सौथी पहला जोईए बराबर एलपीजी अने सीएनजी ना बर्तन तरीके ना फायदा जोईए तो शू थे तो सीएनजी अने एलपीजी स्वच्छ बर्तनों छे। केवा छे? स्वच्छ बर्तनों। बीजो पॉइंट आ बन्ने नो वपराश ओछू प्रदूषण करे छे। केवुं करे छे? ओछू प्रदूषण करतुं जोवा मळे छे। पछी त्रीजो पॉइंट सीएनजी नो उपयोग विद्युत उत्पादन माटे करवामां आवे छे। केमां करवामां आवे छे? विद्युतना उत्पादन माटे करवामां आवतो जोवा मळे छे। चौथो पॉइंट सीएनजी नो सौथी मोटो फायदो ए छे के तेने घर के कारखानाओमां पाइपलाइन थी पहोंचाड़ी शकाय छे। केवो द्वारा पहोंचाड़ी शकाय? पाइपलाइन द्वारा पहोंचाड़ी शकाय छे। पछी पांचमो पॉइंट તેમનો સીધો જ દહન માટે ઉપયોગ કરી શકાય છે। કોના માટે ઉપયોગ કરી શકાય? દહન માટે। પછી આપણને બીજો પ્રશ્ન આપ્યો રોડને સમતલ કરવા માટે વપરાતી પેટ્રોલિયમની પેદાશનું નામ જણાવો તો કે શું આવશે પેટ્રોલિયમ પેદાશનું તો કે પેટ્રોલિયમની પેદાશ બિટુમિન રોડ સમતલ કરવા માટે વપરાય। કયો વપરાય છે? બિટુમિનનો બરાબર। ત્રીજો પ્રશ્ન મૃત વનસ્પતિમાંથી કોલસો કઈ રીતે બને છે તે વર્ણવો આ પ્રક્રિયાને કયા નામથી ઓળખવામાં આવે છે એ સમજાવું કીધું તો કે લગભગ 300 મિલિયન વર્ષ પહેલા પૃથ્વી પર નીચાણવાળા ભેજયુક્ત વિસ્તારમાં ગીચ જંગલો હતા। કેવા હતા? ગીચ જંગલો હતા। કેટલીક કુદરતી આફતને કારણે જંગલો નીચેની જમીન નીચે દટાઈ ગયા। કેવા થઈ ગયા? દટાઈ ગયા। તેમની ઉપર માટી જમા થઈ જવાથી તે દબાણ દબાતા ગયા। ઊંડે અને ઊંડે જવાને લીધે તેમના તાપમાનમાં પણ વધારો થતો ગયો। ઊંચા દબાણ અને તાપમાનને લીધે મૃત વનસ્પતિઓ ધીરે ધીરે કોલસામાં રૂપાંતર પામતા ગયા। કેવા ગયા? રૂપાંતર પામતા ગયા કોલસામાં। કોલસાના મુખ્યત્વે કાર્બન હોય છે। કેવો હોય છે? કાર્બન હોય છે। અને આપણને કીધેલું આગળ જો આ પ્રક્રિયાના નામથી ઓળખવામાં આવે છે કે તો મૃત વનસ્પતિઓની કોલસામાં રૂપાંતર કરવાની ધીમિત પ્રક્રિયાને કાર્બોનાઇઝેશન કહે છે। કેવું કહેવાય? કાર્બોનાઇઝેશન પ્રક્રિયા કહેવામાં આવે છે। આ ચોથો પ્રશ્ન કીધો ખાલી જગ્યા પૂરો તો એમાં પહેલી આપી દીધી અશ્મી બળતણ ખાલી જગ્યા અને ખાલી જગ્યા હોય છે તો એમાં શું આવશે? અશ્મી બળતણ શેમાં હોય છે તો કે શું હોય છે? અશ્મિ બળતણ રહ્યું એ શું હોય છે? અશ્મિ બળતણ રહ્યું પેટ્રોલિયમ અને કુદરતી વાયુ હોય છે। કેવું હોય છે? કુદરતી વાયુ। હા બીજો પેટ્રોલિયમમાંથી વિવિધ ઘટકોને અલગ કરવાની પ્રક્રિયાને ખાલી જગ્યા કહે છે। કેવું કહેવાય? દ્વિશુદ્ધિકરણ। કેવું કહેવાય? દ્વિ અથવા તો શુદ્ધિકરણ। કેવું કહેવાય? શુદ્ધિકરણ બરાબર એટલે કે અલગ કરવું એટલે કે શું કરાય? શુદ્ધિકરણ કહેવાય। પછી ત્રીજો ખાલી જગ્યા એ વાહન માટે સૌથી ઓછું પ્રદૂષણ કરતું બળતણ છે। કયું આવે? સીએનજી। કેવું આવે? સીએનજી સૌથી કેવું કરે છે? ઓછું બળતણ એટલે કે પ્રદૂષણ કરતું જોવા મળે છે। પ્રશ્ન નંબર પાંચમાં શું કીધું એ પાંચમાં જોવો તો કે નીચેના વિધાનો ખરા માટે ટી અને ખોટા માટે શું કરવાનું? ફોલ્સ કરવાનું કીધું એટલે કે એફ કરવાનું કીધું હે તો એમાં પોલ સૌથી પહેલા હે અશ્મિ બળતણને પ્રયોગશાળામાં બનાવી શકાય છે। અશ્મિ બળતણને પ્રયોગશાળામાં બનાવી શકાય તો કેવું આવશે? ફોલ્સ ક્યારેય બનાવી શકાય નહીં કેમાં? જમીનમાં મળી આવે। સીએનજી એ પેટ્રોલ કરતા વધારે પ્રદૂષણ કરતું બળતણ છે। પેટ્રોલ દ્વારા વધારે પ્રદૂષણ કરે ના ઓછું કરે એટલે કેવું આવે? ખોટું એટલે ફોલ્સ એફ પર ટીક આવે બરાબર। કોક એ કાર્બનનું લગભગ સંપૂર્ણ શુદ્ધ સ્વરૂપ છે એટલે કે કેવું છે? કોક એ કાર્બનનું તો કે હા સાચું છે એટલે કે ટી ઉપર ટીક માં એટલે કે ટ્રુ એટલે કે સાચું। પછી કોલ્ટાર એ વિવિધ પદાર્થોનું મિશ્રણ છે। કેવું છે? વિવિધ પદાર્થોનું મિશ્રણ છે તો કે હા કોલ્ટાર એ કેવું છે? વિવિધ પદાર્થોનું મિશ્રણ થતું જોવા મળે છે। પછીનું કેરોસીન એ અશ્મિ બળતણ નથી એટલે કે શું હોય? કેરોસીન એ અશ્મિ બળતણ નથી તો કે એ
ખોટું આવશે. કેરોસીન કેવું છે? અશ્મિબળતણ છે. પછીનો છઠ્ઠો પ્રશ્ન, શું કીધું હે? શા માટે અશ્મિબળતણ એ પુનઃ અપ્રાપ્ય કુદરતી સંસાધન છે તે સમજાવો. તો કેવો લખવાનું? અશ્મિબળતણ બનતા લાખો વર્ષો લાગ્યા છે. માનવીની વિવિધ પ્રવૃત્તિઓ માટે અશ્મિબળતણનો બહોળો ઉપયોગ થાય છે. કુદરતમાં અશ્મિબળતણોનો જથ્થો મર્યાદિત છે. કેવો છે? મર્યાદિત છે. આ કારણે અશ્મિબળતણ એ પુનઃ અપ્રાપ્ય કુદરતી સંસાધનો છે, એટલે કે ફરી વખત પ્રાપ્ત થાય નહીં અથવા તો વર્ષો લાગી જાય. કોકના લક્ષણો અને ઉપયોગો વર્ણવો. કોકના લક્ષણો શું છે? તો તે સખત છે, પહેલો. બીજું, તે છિદ્રાળુ અને કાળા રંગનો પદાર્થ છે. ત્રીજો, તે કોલસાનો લગભગ સંપૂર્ણ શુદ્ધ પ્રકાર છે. ચોથો, તે સળગે ત્યારે ધુમાડો ઉત્પન્ન થતો નથી. પછી ઉપયોગો કીધા હતો કે ઉપયોગમાં પહેલો સ્ટીલના ઉત્પાદનમાં. કેમાં થશે? સ્ટીલના ઉત્પાદનમાં. પછી બીજો હે, કેટલીક ધાતુઓના નિષ્કર્ષણમાં. કેવું થશે? કેટલીક ધાતુઓના નિષ્કર્ષણમાં જોવા મળતો હોય. પછી આઠમો ક્વેશ્ચન આપ્યો હોય, પેટ્રોલિયમની બનાવટની પ્રક્રિયા વર્ણવો. તો કે પેટ્રોલિયમની પ્રકારની બનાવટ હે એનું વર્ણન કરવાનું કીધું હે. તો એમાં શું આવશે? તો કે સમુદ્રમાં રહેતા સજીવો દ્વારા પેટ્રોલિયમનું નિર્માણ થયું હતું. એટલે કે કોના દ્વારા? સજીવો દ્વારા. આ જીવો મૃત્યુ પામતા તેમના મૃતદેહો સમુદ્રના તળિયે એકઠા થતા ગયા. એટલે કે શું થયા? મૃતદેહો એક સમુદ્રના તળિયે એકઠા થતા ગયા. તેઓ રેતી અને માટીના સ્તરોમાં ઢંકાતા ગયા. તેમના સ્તર પર સ્તર થયા. આ પ્રક્રિયા લાખો વર્ષ સુધી ચાલતી રહી. હવાની ગેરહાજરીમાં તથા ઉચ્ચ તાપમાન અને દબાણને કારણે દટાયેલા જીવોના અવશેષોનું જૈવ રાસાયણિક પ્રક્રિયાઓને લીધે પેટ્રોલિયમ અને કુદરતી વાયુમાં કેવું થયું? રૂપાંતર થયું જોવા મળ્યું. પછીનો આઠમો પ્રશ્ન, નવમો પ્રશ્ન આપ્યો હોય, નીચેનું કોષ્ટક ભારતમાં 1991 થી 1997 સુધીમાં ભારતની કુલ પાવર તંગી દર્શાવે છે. આ માહિતીને આલેખની સ્વરૂપે દર્શાવવાનું કીધું હે. તો દર્શાવો, વાય અક્ષ ઉપર વર્ષ મુજબ તંગીની ટકાવારી તથા એક્સ અક્ષ ઉપર વર્ષની દર્શાવવાનું કીધું હે. તો એમાં આપણે સૌથી પહેલા આલેખ લઈશું. તમારે બધા મિત્રોને, વિદ્યાર્થી મિત્રોને શું લેવાનો? આલેખ લેવાનો, અને આલેખમાં દર્શાવવાનું રહેશે, બરાબર. સૌથી પહેલા શું કરીશું? બે અક્ષિસ દોરીશું. કઈ કઈ? એક્સ અક્ષિસ અને વાય અક્ષિસ. તો સૌથી પહેલા તમારે પેન્સિલથી આલેખપોથીમાં દોરવાનું, અથવા તો આલેખ લઈ લેવાનું, એમાં દોરવાનું, બરાબર. કેવી અક્ષિસ દોરવાની? પેન્સિલ અને સ્કેલનો ઉપયોગ કરવાનો. કેનો ઉપયોગ કરવાનો? પેન્સિલ અને સ્કેલનો ઉપયોગ કરવાનો. અને તમારે અહીંયા એક્સ અક્ષિસ અને વાય અક્ષિસ દોરવાની, બરાબર. એક, બે, કેટલા આપ્યા આપણને વર્ષ? એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ અને સાત. કેટલા વર્ષ આપ્યા હે? સાત. તો સાત સુધી લેવાનું. કેટલા સુધી લેવાનું? સાત સુધી. બે, ત્રણ, ચાર, પાંચ, છ અને સાત. ક્યાંથી ચાલુ થાય? 1991 થી. તો લખવાનું અહીંયા 1991, 1992, 1994, 1995, 1996 અને બે વખત 1996 આપ્યા છે, બરાબર. એટલે 1996 કેટલી વાર? બે વાર. હવે એ જ રીતે આપણને કયો આપ્યો? અંદાજિત આપ્યો હોય તો આપણને ક્યાંથી ચાલુ થાય? જો સૌથી નાના નાની સંખ્યા કઈ છે? 7.1 થી ચાલુ થાય. તો આપણે સાતથી લઈએ 7, 8, 9 એ રીતે બેનો ગેપ રાખ્યો. ક્યાંથી લઈએ? સાતથી લઈએ. બરાબર, 7, 8, 9, 10, 11, 12, 13, 14 અને 15. આ એક્સ અક્ષ, વાય અક્ષ, બરાબર. હવે આપણને શું કીધું હે? જો પ્રથમ વર્ષ માટે 1991 માટે 7. તંગી કેટલી હતી? 7.9. 1991 7.9 એટલે આટલે આવે. હા કે ના?
એટલે અહીંયા પોઈન્ટ કરવાનો બરાબર. પછી બીજા વર્ષ માટે શું આપ્યું હે 7.8 એટલે કે 7.8 1992 એટલે કે 7.8 એટલે એટલે આવે હા કે ના. એટલે અહીંયા ટર્નઆઉન કરો. પછી કેટલો આપ્યો હે ત્રીજા વર્ષ માટે 1993 8.3 કેટલો આપ્યો હે 93 એટલે એટલે આવે ત્યાં રાઉન્ડ કરો ટપ્પુ કરી. પછી 94 ક્યાં આપ્યો હે 7.4 94 જુઓ 7.4 ક્યાં થાય 7 અને અહીંયા 4 કે ના એટલે બરાબર. હવે પાંચમામાં જુઓ 1995 કેટલો આપ્યો 7.1 આપ્યો તો 1995 7.1 એટલે એટલે થાય. એ જ રીતે 1996 9.2 તો 9.2 એ જવાનું 9 એટલે એટલે આવે 2 એટલે એટલે થાય 9.2 રાઉન્ડ કરો. પછી 1996 પાછું 11.5 કેવું થશે 1996 11.5 એટલે આટલે આવે. હવે આને જોડી દેવાનું અહીંથી અહીં જોડવાનું અહીંથી અહીં જોડવાનું પછી અહીંથી અહીંયા જોડવાનું અહીં જોડવાનું અને પછી અહીંયા એ જ રીતે પછી આગળ તમારે સ્કેલથી જોડવાનો બરાબર. આ તમારો થઈ ગયો આ લેટ થઈ ગયો. અહીંયા શું આવે વર્ષ આવે અને અહીંયા શું આવશે પાવર તંગીની ટકાવારી. પાવર તંગીની ટકાવારી બરાબર. એટલે આપણે આ ચેપ્ટર નંબર 5 એ કેવું થઈ રહી છે પૂર્ણ કરીએ છીએ. તમારે બધા ચોપડામાં લખી નાખવાનું રહેશે બરાબર.